રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે વિવિધ બેઠકો ઉપર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે 26 બેઠક પૈકી 23 બારડોલી લોકસભા બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। બારડોલી બેઠક માટે પૂર્ણેશ મોદી, માજી મંત્રી અંગુ પટેલ તેમજ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર જયંતિ પંડ્યા બારડોલી આવ્યા હતા, જ્યાં સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેમાં સુરત અને તાપી જિલ્લામાં સમવિસ્તાર 250 જેટલા કાર્યકરોની ઉમેદવાર અંગે સેન્સ લેવામાં આવી હતી અને કુલ 9 જેટલા ઇચ્છુક દાવેદારોએ દાવેદારી કરી હતી। બારડોલી ખાતે ઉમેદવારો અંગે આ માટે લેવા માટે વર્તમાન સાંસદ પ્રભુ વસાવા, સુમૂલ ડેરીના ઉપપ્રમુખ રીતેશ વસાવા તેમજ મહિલા મોરચામાંથી હેમલતાબેન વસાવાની પ્રબળ દાવેદારી જોવા મળી હતી। સાથે જ મહુવાના ધારાસભ્ય મોહન ઘોડિયાએ પણ દાવેદારી કરી હતી, ત્યારે વર્તમાન સાંસદ પ્રભુ વસાવાએ ફરી રિપીટ થવા આશાવાદ વ્યક્ત કર્યો હતો। રાજ્યની 26 બેઠકો પૈકી 23 બારડોલી લોકસભામાં બેઠક પણ મહત્વની બની ગઈ છે, જ્યાં સીધી રીતે આદિવાસી નેતાઓ વચ્ચે ટક્કર જામે છે। વહેલી સવારથી જ કાર્યકરોએ પોતાના ઉમેદવારો અંગે નિરીક્ષકો સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો હતો, ત્યારે કાર્યકરો અને સંગઠનો માટે લીધા બાદ ત્રણેય નિરીક્ષકો પ્રદેશને વિસ્તૃત અહેવાલ રજૂ કરનાર છે અને બાદમાં જ ઉમેદવારો અંગે અંતિમ મહોર લાગી શકે તેમ છે। હું પ્રભુભાઈ નાગરભાઈ વસાવા, આગામી લોકસભાની ચૂંટણીમાં 23 બારડોલી લોકસભા ના ઉમેદવાર તરીકે આજે હું ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોની સમક્ષ આજે મેં માગણી રજૂ કરી છે। અત્યારે ચાલુ સાંસદ તરીકે, બારડોલી લોકસભાના સાંસદ તરીકે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ સાથે અને સિનિયર આગેવાનો સાથે પ્રજાલક્ષી વિકાસના કામો કર્યા છે અને અમને એક ખૂબ જ પોતાની જાતને ધન્યતા માની શકાય એવા પ્રકારના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારમાં કામ કરવાની તક મળી છે, ત્યારે અમારા જીવનનો એક લાભો છે। આવનાર દિવસોમાં પણ ફરીથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બને અને આપણા જાંબાઝ વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી કરોડો ભારતીયવાસીઓના આશીર્વાદથી આ દેશનું સુકાન સંભાળે, એના માટે સૌના આશીર્વાદ એમને મળે એવા પ્રયત્નો અમે કરીશું। લોકસભાની ચૂંટણીમાં એક વ્યક્તિ ઉમેદવાર તરીકે એક નિમિત્ત હોય છે, પણ આ દેશની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, એટલે આમાં પાર્ટી પર જ આ ચૂંટણી લડાતી હોય છે અને સાથે કર્મઠ કાર્યકર્તાઓ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના હિત માટે અને જરૂરિયાતમંદ ગરીબ લોકો માટે જે કલ્યાણકારી યોજનાઓ બનાવી છે, ત્યારે એ ધ્યાનમાં રાખીને લોકો જંગી બહુમતીથી આપણા મારી લોકસભા વિસ્તાર હોય, રાજ્યની લોકસભા હોય કે દેશની તમામ લોકસભાની બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ જ્વલંત વિજય નિવડશે અને નરેન્દ્રભાઈને ફરીથી દેશના વડાપ્રધાન બનાવવા માટે આખો દેશ થનગણી રહ્યો છે, ત્યારે સ્પષ્ટપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એવું માનું છું। લોકસભાના નિરીક્ષક તરીકે અમે 3 જણા અહીંયા આવ્યા છે, હું મંગુભાઈ પટેલ, જ્યોતિબેન પંડ્યા અને પૂર્ણેશભાઈ મોદી। સવારથી અમે તાપી જિલ્લાના જે 9 મંડળ છે એ 9-9 મંડળના જે અપેક્ષિત કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારોને સાંભળ્યા છે, આમ ભારતીય જનતા પાર્ટી માટે આ તાપી જિલ્લો છે આખો આદિવાસી એરિયા છે અને છેલ્લા 5 વર્ષમાં મોદી સાહેબે જે જુદી જુદી યોજના મારફત જે અહીંના ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનોના જે જુદી જુદી યોજના પ્રમાણે જે કામ કર્યા છે એ આજે કાર્યકર્તાના મુખથી જ્યારે અમે સાંભળીએ છીએ, ત્યારે આ વખતે 2019ની લોકસભામાં
આ તાપી જિલ્લો ભારતીય જનતા પાર્ટી તરફ ખૂબ આકર્ષણ જમાવ્યું છે અને એ કાર્યકર્તાને મોઢેથી અમે સાંભળ્યું છે. કાર્યકર્તામાં વિશ્વાસ જે પડેલો છે અને જુસ્સો જે પડેલો છે તેનાથી અમને દેખાઈ આવે છે. અને ખૂબ સારા માર્જિંગથી ગઈ વખતે અમે જે કંઈ લીડ મેળવી હતી એના કરતાં પણ વધારે લીડથી અમે ભારતીય જનતા પાર્ટીના આ બારડોલી લોકસભા મત વિસ્તારમાં જીતીશું એવો ચોક્કસ અમે આશા રાખી રહ્યા છે. અને કાર્યકર્તાને ઉત્સાહ તકી અમને આ ઉત્સાહ અમારા નિરીક્ષકોમાં પણ અમને અનુભવાયો છે. લગભગ અમે 250 જેટલા જે અપેક્ષિત કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો હતા, અને એમને સાંભળ્યા છે. અને લગભગ 9 જેટલા ઉમેદવારોને પણ અમે સાંભળ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, બારડોલી.